भरूच आदिवासी समाज द्वारा आज पूर सहाय में न्याय करवामां आव्यो होना आक्षेप साथे आदिवासी समाज द्वारा जिला कलेक्टर ने आवेदन पत्र आपीने आ मामले वहेली तके चुकवणी थाय तेवी मांग करी हती। आदिवासी समाज द्वारा पूर सहायना अन्याय थताना आक्षेप साथे आवेदन पत्र पाठवण्यात आव्यु हतु। आदिवासी अग्रणीओ अने परिवारजनों द्वारा जिला कलेक्टर ने पाठवण्यात आवेला आवेदन पत्र में जणाव्यु हतु के नर्मदाना पूर असरग्रस्तोने सहाय आपवामां भारतीय जनता पार्टी की सरकार आंखाड़ा कान करी रही होवानी अनेक फरियादो नर्मदा कांठा विस्तार भरूच वडोदरा नर्मदा जिल्लामां गामों में उठवा पामी छे। हाल में ज अंकलेश्वर तालुकाना सरपंदी गामना ग्रामजनों साथे अन्याय अंगे रजूआत कराई छे। अगाउ जूना बोरभाटा बेट ग्रामजनों पण तंत्र द्वारा सहाय आपवामां वहला नीति अपनावी रहे होनो बात करे थी। तंत्र द्वारा पूरती सहाय पीड़ितों ने नियमों अनुसार आपवामां आवी नथी। कैश डोल मां पण जूज लोगों ने आपवामां आवी छे अने ए पण एक बे दिवस माटे नी आपवामां आवी हती। वडोदरा जिल्लाना कोठियाना पूरमां तणાયેલા વ્યક્તિના પરિવારને વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય SDRF ફંડમાંથી ચૂકવી દેવામાં આવી છે। જ્યારે ભરૂચ જિલ્લાના સુકલતી ગામના આદિવાસી યુવાન પૂરમાં તણાયા પામ્યા છે। મૃતક રાકેશના પરિવારને 11 ઓક્ટોબર 2023 ના રાત્રિના 11 વાગે ચેક આપવાનું કારણ શું હતું? 4 તારીખનો ચેક કરી કયા સર રાખી મૂકવા જેવો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો। આ અંગે આદિવાસી સમાજ ના સરકારી વિસ્તારના લોકો પૂરતી સહાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી। આવેદનપત્ર પાઠવવામાં ધનરાજ વસાવા, હેમેન્દ્ર કોઠીવાલા સહિત આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જે પ્રમાણે 17મી તારીખે પાણીમાં પાણી આવ્યું, પાણી કોના દ્વારા છોડવામાં આવ્યું એ સમગ્ર બધા લોકો જાણે જ છે, છતાં પણ જે પ્રમાણે નદી કિનારે વસતા લોકો એમાં સૌથી વધારે જો ફ્રસ્ટ્રેટ થયા હોય તો આદિવાસીઓ આદિવાસીઓ છેલ્લા 10 વર્ષ પણ ઉભા ના થાય એવું ફ્રસ્ટ્રેટ થયા છે। એનું નુકસાન થયું છે, જાન માન થી લઈને બધે જ નુકસાન થયું છે। પણ આ જાડી ચામડીની સરકાર, આ તરફા કરનારી સરકાર ફક્ત ને ફક્ત વાયદા કરે છે, જુમલા કરે છે અને એક બતાવવા માટે એમને અમને ત્યાં ગયા તો ખરા, પણ કોઈ પણ જાતની આજે 1 રૂપિયાની સહાય કરી નથી। અમે સહાય આપી છે તે અમને માલતા જુરોને આપી છે। આજે અમારી પાછળ જે ઉભા છે સરફુડીન બોરબાટા બેટ અને અન્ય જે નદી કિનારે વસતા જિલ્લાના લોકો આજે અહીંયા આવ્યા છે અને સરકાર પાસે રાવ નાખે છે, તો આપણા માધ્યમથી હું કહેવા માંગુ છું કે આદિવાસી જોડે ચહેરા કરવાનું બંધ કરી દો, સહાય ના આપી હોય તો જાહેરાત કરી દો કે તમને રૂપિયો ના મળે, પણ તમે કેટલા લોકોને નુકસાન પહોંચ્યું હોય અને પછી 2 લોકોને આપીને તમે વહાવી લૂંટો છો, એ વહાવી ભાજપ સરકાર બંધ કરે। આવનારા દિવસોમાં જો સહાય ના ચૂકવવામાં આવી તો અમારે ચક્કા જામ કરવા પડશે અને આ કલેક્ટર સુધી પણ જણાવીએ છીએ કે અહીંયા અમે બેસીને તાળાબંધી કરીશું, એ ભાજપ સરકાર પણ જાણી લે અને આવનારા દિવસોમાં જે પણ પૂર પીડિતો છે એમનું સર્વે કરવામાં આવે, સર્વે પ્રમાણે જે કંઈ પણ નુકસાની થઈ હોય એ સર્વે કરી અને નુકસાનની ભરપાઈ કરવામાં આવે।